સમાચારોની શરૂઆત કરીએ. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં 9 મહિનાની બાળકીનું સારવાર દરમિયાન શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. આઈએનઆરઆઈ બાળકી બીમાર પડતા પરિયેજ ગામથી તેને સારવાર માટે સેવાશ્રમ હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું. જે બાદ રોષે ભરાયેલા મૃતક બાળકીના સ્વજનોએ હોસ્પિટલ સ્ટાફની સાથે મારામારી કરી હતી. આપણે જણાવી દઈએ કે એનઆરઆઈ બાળકીનું અહીં મોતનો સમગ્ર મામલો છે. સેવાશ્રમ હોસ્પિટલમાં આ સમગ્ર ઘટના બની કે જ્યાં આ બાળકી બીમાર પડી હતી, જે એનઆરઆઈ હતી, અને 9 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અંકિત મોદી પાસેથી. અંકિત, શું હતી આ સમગ્ર ઘટના? દક્ષિણ આફ્રિકાની છે, જેને અહીંયા પરિયેજ ગામમાં સ્થાનિક ગામમાં તે મહેમાન બનીને આવી હતી, જેને કોઈ બીમારીના કારણોસર તેને સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં તેને એમઆરઆઈ કરવા માટે લઈ જવાય ત્યારે તેને ઓવરડોઝ આપવાના કારણે તેનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીના મોત બાદ સ્થાનિક લોકો અને પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. તબીબને માર મારવાની પણ ઘટના સામે આવી હતી. વાત એટલી હદે વણસી હતી કે ભરૂચ એ ડિવિઝન પોલીસને મદદે બોલાવાઈ હતી અને પોલીસની મદદથી આખો મામલો ઠાળે પાડવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. બીજી તરફ ઉપો મચતા જે તબીબ છે તેમને પણ હાલમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ચિત્રા, બિલકુલ આભાર અંકિત.